આબુ રોડ હરિયાણા બ્રાન્ડની ગેરકાયદેસર વિદેશી દારૂની 531 પેટી સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. સિરોહી જિલ્લાના મુખ્ય માર્ગ ઉપરથી ગુજરાતમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવતા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમત અભિલાષ ટોક એક્શન મોડમાં આવ્યા હોવાથી ડીએસટી ટીમે અને સદર પોલીસે કિવેલી ટોલનાકા પર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા હરિયાણામાં બનાવેલા અંગ્રેજી દારૂ ભરેલા કન્ટેનરને 531 પેટીઓ પકડી હતી. પોલીસે દારૂ ભરેલા કન્ટેનરને એસ્કોર્ટ કરતી મિની ટ્રક પણ કબજે કરી છે. પોલીસે કન્ટેનર ડ્રાઈવર સહિત બે આરોપીઓની અટકાયત કરેલ છે. ગત રાત્રી કો અવરોધ સદર થાનેને બડી કાર્યવાહી કરતે હુએ એક અવૈધ શરાબ કા કન્ટેનર જપ્ત કિયા હૈ જિસમે 531 હરિયાણા નિર્મિત શરાબ પાઈ ગઈ ઓર દો મુલજિમ કો ગિરફ્તાર કિયા ગયા, દો વાહનો કો સીઝ કિયા ગયા, મુકદમા દર્જ કરકે ઇસકા અગ્રિમ અનુસંધાન કિયા જાયેગા. સિરોહી એસપી હિંમત અભિલાષ ટોકને સૂચના પર જિલ્લા સિરોહીમાં માઉન્ટ આબુમાં વિજિલન્સ અધિકારી પ્રવીણકુમારની ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ વિશેષ કાર્યવાહી હેઠળ આબુ રોડ પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર દેવીસિંહ અને ડીએસટી ટીમના ઇન્ચાર્જ ચંપારામ માયા ગુર્જરની ટીમ વહેલી સવારે મુખબીરની બાતમી પર આબુ રોડ સદર પોલીસે ગેરકાયદેસર દારૂ વહન કરતા એક ટ્રેન કન્ટેનર સાથે બે આરોપીની ધરપકડ કરી હતી અને મિની ટ્રક ટાટા તેને એસ્કોર્ટ કરી હતી તેની પણ અટકાયત કરેલ છે અને હરિયાણામાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનું ઉત્પાદન કરેલ 531 કાર્ટૂનના મુદ્દામાલ કબજે કર્યા હતા. ડ્રાઈવર ઉદયપુર નિવાસી પ્રકાશપુત્ર ગોવર્ધન દેવાસી વાબાવાડી આર્ટ પોલીસ સ્ટેશન ચૌવાટન જિલ્લા બાડમેર વિક્રમસિંહ પુત્ર દલપતસિંહ રાજપૂતને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. શુક્રાના વાસ્યા જયેશ ટીવી આબુ.